અહીં આપણે પલાણીય બિંદુ શોધવાનું ટેસ્ટ કરવાનું છે. ન્યૂનતમમાંથી મહત્તમ ઘટક 2 મળ્યા, અહીં મહત્તમમાંથી ન્યૂનતમ ઘટક 8 મળ્યા. બંને સેમ નથી, સો અહીં લખીશું કે માટે ગુરુ લઘુ ઇઝ નોટ ઇક્વલ ટુ લઘુ. ઓકે, આ લખી દીધું. હવે શું કરવાનું કે બંને સરખા નથી, મીન્સ પલાણીય બિંદુ સિવાયની રીત, એટલે આપણે બીજગણિતની રીતનો ઉપયોગ કરીશું. બીજગણિતની રીત એટલે મિશ્ર વ્યૂહ, બરાબર. સો અહીં લખીશું કે માટે ખેલાડી એ અને બી મિશ્ર વ્યૂહનો ઉપયોગ કરશે. ઓકે, ખેલાડી એ અને બી મિશ્ર વ્યૂહનો ઉપયોગ કરશે. સૌપ્રથમ ખેલાડી બી એ માટે શોધીએ. સો ખેલાડી એ ના ઇષ્ટતમ શ્રેષ્ઠ વ્યૂહ અથવા મિશ્ર વ્યૂહ. ઓકે, ઇષ્ટતમ મિશ્ર વ્યૂહ ખેલાડી એ નો, એટલે સ્ટ્રેટેજી ઓફ એ, એટલે એસે લખીશું. હવે એ પાસે કેટલા વ્યૂહ છે, એ વન અને એ ટુ, સો અહીં લખી દેશું એ વન અને એ. ઓકે, હવે એ સાથે આપણે શું લીધેલું, ખેલાડી એ સાથે તેની સંભાવના પી ના સ્વરૂપમાં લીધેલી. અહીં બે વ્યૂહ છે, તો અહીં લખી દઈશું સંભાવના પી વન અને પી ટુ. ઓકે, હવે પી વન અને પી ટુ લખી દીધા. હવે શું કરવાનું, સૌ પ્રથમ પી વન ની કિંમત મેળવવાની, ત્યારબાદ પી ટુ ની કિંમત મેળવવાની. ઓકે, તો સૌ પ્રથમ આપણે પી વન ની કિંમત મેળવી. હવે પી વન નું સૂત્ર શું છે, કે પી વન નું સૂત્ર મેં તમને કીધું. અહીંયા શું કરવાનું, પેન્સિલથી તમારે લખી દેવાનું દાખલા ગણો ત્યારે, કે એ વન વન, એ વન ટુ, એ ટુ વન એન્ડ એ ટુ ટુ. ઓકે, સૂત્ર શું જોયેલું, કે એ ટુ ટુ ને રિવર્સની સાઈડ નીચેમાં લઈ જવાનું, કે એ ટુ ટુ ને નીચેની સાઈડ રિવર્સમાં લઈ જશું તો પી વન નું સૂત્ર બનશે ઉપરનું, કે એ ટુ ટુ માઇનસ એ ટુ વન, બરાબર. શું અહીં લખી દઈશું કે એ ટુ ટુ માઇનસ એ ટુ વન, છેડમાં શું આવશે, ક્રોસ વેલ્યુનો સરવાળો કરવાનો ક્રોસ ઘટકનો. તો ક્રોસ ઘટક કયા આવશે, એ વન વન પ્લસ એ ટુ ટુ અને એ વન ટુ પ્લસ એ ટુ વન, રાઈટ. સો અહીંયા તે લખીશું, ઓકે. સો અહીંયા શું થઈ જશે, નીચે સરવાળો કરીશું એ વન વન પ્લસ એ ટુ ટુ ક્રોસ વેલ્યુનો માઇનસ એ વન ટુ પ્લસ એ ટુ. આ સૂત્ર થઈ ગયું. હવે આ સૂત્રમાં કિંમત મૂકીશું, શું એ ટુ ટુ માઇનસ એ ટુ વન છે. સો એ ટુ ટુ અને એ ટુ વનની કિંમત જોઈએ. સો એ ટુ ટુ ની કિંમત કેટલી છે, 12, અને એ ટુ વનની છે 2. સો અહીં લખીશું કે 12 માઇનસ 2. કાઉન્સમાં શું છે, એ વન વન પ્લસ એ ટુ ટુ. સો તે કિંમત મેળવી લઈએ, એ વન વન ની કિંમત 28 છે, એ વન ટુ ની કિંમત 12 છે. સો અહીં લખીશું 28 વત્તા 12, પછી માઇનસ એ વન ટુ પ્લસ એ ટુ વન. સો એ વન ટુ એટલે કિંમત કેટલી છે, 0, એ ટુ વન એટલે 2, તે લખી દઈએ કે 0 વત્તા 2. સાડું રૂપ આપીશું, 12 માઇનસ 2 કેટલા આવી જશે, 10, છેડમાં એ 28 વત્તા 12 એટલે 40, માઇનસ 0 વત્તા 2 2. હવે 10 છેડમાં 40 માઇનસ 2 38. સો 10 ભાગ્યા 38 છે, સાડું રૂપ આપીશું તો અહીં 19 દુની 38 છે, એટલે અહીં શું થશે, 5 દુની 10 અને 19 દુની 38, આ કિંમત મળી આપણને પી. હવે બીજી પી વન નો ઉપયોગ કરીને પી ટુ ની કિંમત શોધીએ.
સંભાવનાનો સરવાળો 1 છે તો 1 માંથી p1 માઈનસ કરીશું તો p2 મળશે સો 1 માઈનસ 5 ભાગ્યા 19 લસાઅ લઈને કરીશું લસાઅ 19 આવશે સો 19 માઈનસ 5 એટલે 14 ભાગ્યા 19 તે આપણને કિંમત મળશે p2 હવે તમને 1 માંથી માઈનસ કરતા નહીં આવડતું હોય તો શું કરવાનું સિમ્પલ ટ્રિક યાદ રાખવાનું અહીં 5 ભાગ્યા 19 છે તેને આપણે 1 માંથી માઈનસ કરવાનું છે ને તો 19 માઈનસ 5 કરી દેવાના તે કેટલા આવશે 14 તો 14 ભાગ્યા 19 તે આપણને કિંમત મળી ગઈ p1 ઓકે સો એ રીતે તમે p2 ની કિંમત મેળવી સો p1 અને p2 મળી ગયા હવે ત્યારબાદ ખેલાડી એનું આપણે જે શોધવાનું હતું મિશ્રવ્યુહ કે p1 અને p2 તે મેળવી લીધા પછી શું કરીશું કે ખેલાડી b ના મિશ્રવ્યુહ શોધીશું તો અહીં લખીશું કે ખેલાડી b ના ઇષ્ટતમ મિશ્રવ્યુહ ઓકે સો ખેલાડી એનો ઇષ્ટતમ મિશ્રવ્યુહ કયો આવશે તો તેમાં આપણે લખીશું કે સ્ટ્રેટેજી ઓફ b ઇઝ ઇક્વલ ખેલાડી b ની બે ઘટક છે સો b1 અને b2 અને b માં આપણે q નો ઉપયોગ કરીશું તો તેની સંભાવના આવશે q1 અને q2 ઓકે સો નાઉ હવે q1 નું સૂત્ર લખીશું તો સૂત્ર લખવા માટે આપણે સૌ પ્રથમ જે કોષ્ટક છે ત્યાં જઈએ q1 માં શું કરવાનું કે આપણે p1 માં નીચે રિવર્સમાં લીધું q1 માં આ ઉપરની સાઈડ રિવર્સમાં જશું ઓકે ઉપરની સાઈડ રિવર્સમાં જશું એટલે શું થઈ જશે a22 - a12 ઓકે સો અહીં લખીશું કે a22 - a12 હવે છેદમાં કિંમત લેવાની તો છેદમાં સેમ કિંમત લેવાની છે શું ક્રોસ વેલ્યુનો સરવાળો કરવાનો સો a11 + a22 - a12 + a21 ઓકે સો તે મૂકી દઈએ કે a11 + a22 - a12 + a21 ઓકે હવે કિંમત મૂકીએ a22 અને a12 ની કિંમત જોઈએ સો a22 ની કિંમત કેટલી છે 12 a12 ની કિંમત 0 છે તો તે મૂકી દઈએ કે 12 - 0 હવે છેદમાં a12 + a22 તો a11 અને a22 ની કિંમત કેટલી છે 28 અને 12 અને આ છે 0 અને 2 તો અહીં લખી દેશું 28 + 12 a12 છે 0 અને a21 છે 2 હવે સાદું રૂપ આપીશું 12 - 0 કેટલા આવશે 12 ના છેદમાં 28 વત્તા છે હા અહીં છે ને 28 વત્તા 12 એટલે કેટલા આવશે 40 માઈનસ 0 વત્તા 2 એટલે 2 ના 12 ના છેદમાં 40 માઈનસ 2 એટલે 38 ઓકે 12 ના છેદમાં 38 હવે 19 દૂની 38 છે સો નીચે 19 આવી જશે અને 6 દૂની 12 તો અહીંયા આવી જશે 6 તો આ કેની કિંમત મળી આપણને q1 q1 ની કિંમત મળી ગઈ હવે q2 ની કિંમત શોધવાની તો q2 is equal to 1 minus q1 ઓકે સો 1 minus 6 ભાગ્યા 19 સિમ્પલ ટ્રિક મેં કીધું તેમ 19 માંથી 6 માઇનસ કરીશું કેટલા આવશે 13 છેદમાં 19 લખી દેવાનું તો તે તમારી કિંમત મળી q2 ની ઓકે પરંતુ આ ક્યારે આપણે ડાયરેક્ટલી માઇનસ કરી શકીએ આવી રીતે જ્યારે આપણે 1 માંથી કિંમત માઇનસ કરવી હોય ઓકે તો આપણને ખેલાડી બી ના પણ મિશ્રવ્યુહ મળી ગયા ક્યુ વન અને ક્યુ ટુ હવે લાસ્ટમાં મેં કીધેલું ટેમ શું શોધવાનું હવે આપણે શોધીશું રમતની કિંમત એટલે કે બી ઓકે સો અહીં લખીશું લાસ્ટમાં કે રમતની કિંમત દરેક દાખલામાં તમારે રમતની કિંમત કમ્પલસરી શોધવાની છે કે રમતની કિંમત વી ઇઝ ઇક્વલ તેનું સૂત્ર શું આવશે જે ક્રોસ વેલ્યુ છે તેના આધારે લેવાની છે કે a11 a12 a21 અને a22 તો શું કરીશું નીચેની કિંમત સેમ આવશે નીચે આપણે બંને સૂત્રમાં શું લીધું ક્રોસ વેલ્યુનો સરવાળો કરીને તેનો ડિફરન્સ એટલે કે તફાવત લીધો સો a11 + a22 - a12 + a21 આ છેદનું સૂત્ર આવી ગયું હવે અંશમાં જવાનું અંશમાં શું કરીશું જે ક્રોસ વેલ્યુ છે તેનો ગુણાકાર કરીને તફાવત લઈશું તો શું થશે a11 ઇન્ટુ a22 n માઇનસ a12 ઇન્ટુ a21 ઓકે સો આ આપણું રમતની કિંમતનું સૂત્ર થઈ ગયું બરાબર
આ આપણું રમતની કિંમતનું સૂત્ર થઈ ગયું. હવે આ સૂત્રમાં કિંમત મૂકીએ. સો એ વન વન ઇન્ટુ એ ટુ ટુ ની કિંમત બરાબર. સો એ વન વન અને એ વન વન ની કિંમત 28 છે, એ ટુ ટુ ની કિંમત 12 છે બરાબર. સો તે લખીશું કે 28 ગુણ્યા 12 માઇનસ એ વન ટુ ઇન્ટુ એ ટુ વન છે. સો એ વન ટુ અને એ ટુ વન ની કિંમત મેળવીએ. સો એ વન ટુ ની કિંમત કેટલી છે? 0. એ ટુ વન ની કિંમત છે 2 બરાબર. તો અહીં લખીશું 0 × 2 ઓકે. હવે ત્યારબાદ છેડમાં કિંમત મૂકીએ. અહીં પણ એ વન વન પ્લસ એ ટુ ટુ છે, જે આપણે ઉપર ઓલરેડી કિંમત લખી જ છે. તો અહીં ડાયરેક્ટલી લખી દેશું 28 વત્તા 12, ધેન માઇનસ અહીં પણ તે જ કિંમત છે 0 વત્તા 2. હવે 28 × 2 કરવાના છે ગુણાકાર બરાબર. તો ગુણાકાર કરીશું તો તે કેટલો આવશે? 336. ગુણાકાર આપણને 336 મળશે ગુણ્યા 0 × 2 એટલે તે કેટલા આવી જશે? 0 ના છેડમાં 28 વત્તા 12 કેટલા આવશે? 40 માઇનસ 0 વત્તા 2. ઓકે, ધેન નેક્સ્ટ 336 માઇનસ 0 કરીશું કેટલા આવશે? 336 ના છેડમાં 40 માઇનસ 2 એટલે આવે. હવે આનું સાદું રૂપ આપીશું. 19 × 38 = 19 અને 2 વડે ભાગ ચલાવીશું. 2 × 2 = 2, 2 × 2 = 16. સો આ આપણને કિંમત મળી ગઈ રમતની કિંમત. ઓકે, સો આપણે તમામ કિંમત શોધી લીધી. સૌ પ્રથમ શોધી એનો ઇષ્ટતમ મિશ્ર વ્યૂહ, ત્યારબાદ ખેલાડી બીનો મિશ્ર વ્યૂહ અને પછી રમતની કિંમત. હવે જે આ ત્રણ કિંમત શોધીને તેને આપણે લાસ્ટમાં લખી દેવાની, એટલે આપણો દાખલો વ્યવસ્થિત થાય. ઓકે, સો સૌ પ્રથમ ખેલાડી એના મિશ્ર વ્યૂહ માટે આપણે પી વન અને પી ટુ ની કિંમત શોધી બરાબર. ખેલાડી એના મિશ્ર વ્યૂહમાં શું લખ્યું? સ્ટ્રેટેજી ઓફ એ અને પી વન અને પી ટુ બરાબર. તો તે હવે લખીશું લાસ્ટમાં. તો પી વન અને પી ટુ ની કિંમત કેટલી મળી? પી વન 5/19, પી ટુ મળ્યા 14/19 બરાબર. તો તે લખી દેશું લાસ્ટ. ખેલાડી એના મિશ્ર વ્યૂહ મીન્સ એસ એ સ્ટ્રેટેજી ઓફ એ, તેને શું દર્શાવીએ આપણે? પી વન અને પી ટુ બરાબર. સો પી વન ની કિંમત આપણને કેટલી મળી? તો પી વન આપણને ત્યાં મળેલા છે 5/19 અને પી ટુ મળ્યા 14/19. ત્યારબાદ ખેલાડી બી ની કિંમત સ્ટ્રેટેજી મિશ્ર વ્યૂહ કે સ્ટ્રેટેજી ઓફ બી, ક્યુ વન અને ક્યુ ટુ. હવે ક્યુ વન અને ક્યુ ટુ ની કિંમત કેટલી મળી? તે સો ક્યુ વન મળ્યા 6/19, ક્યુ ટુ મળ્યા 13/19 બરાબર. તો અહીં લખીશું 6/19 અને 13/19. ઓકે, સો આ આપણી બંને સ્ટ્રેટેજી થઈ ગઈ. લાસ્ટમાં શું શોધવાનું હતું? વેલ્યુ ઓફ ધ ગેમ એટલે કે વી, રમતની કિંમત. તો રમતની કિંમત કેટલી મળી? 168/19. તો તે લખી દઈએ. ઓકે, સો લખીશું 168/19 બરાબર. તો તમારી પાસે જે દાખલો હતો તે દાખલાનો આ મેઇન જવાબ છે. સો લાસ્ટમાં તમારે આ રીતે બોક્સ બનાવીને દર્શાવી દેવાનું, એટલે ડાયરેક્ટલી જે પેપર ચેકર હોય તેને જવાબ બદલી દે. ઓકે, સો આ આપણા દાખલાનો જવાબ થઈ ગયો કે જે આપણને પૂછેલું હતું તે, કે દાખલા નંબર 12 જે પૂછેલો હતો તેમાં આ રીતે તમે કરી શકો. સૌ પ્રથમ શું કરવાનું? સૌ પ્રથમ આપણે જે કોષ્ટક હોય ને તેમાં પલાણીય બિંદુ શોધવાનો પ્રયત્ન કરવાનો. જો પલાણીય બિંદુ મળે તો ડાયરેક્ટલી આપણો દાખલો ત્યાં જ પૂરો થઈ જાય બરાબર. પરંતુ અહીં પ્રમાણીય બિંદુ જો ન મળે દાખલામાં, તો આપણે શું લખીશું? કે ગુરુ લઘુ ઇઝ નોટ ઇક્વલ ટુ લઘુ ગુરુ, અને ત્યારબાદ મિશ્ર વ્યૂહનો ઉપયોગ કરવાનો. સો આ યુનિટમાં તમારે મિશ્ર વ્યૂહ માટે કઈ રીત અપનાવવાની છે? બીજગણિતની રીત. ઓકે, સો બીજગણિતની રીતનો ઉપયોગ કરીશું. સૌ પ્રથમ ખેલાડી એના મિશ્ર વ્યૂહ શોધીશું પી વન અને પી ટુનો ઉપયોગ કરીને. સો પી વનનું સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું તે મેં કીધું. એ ટુ ટુને રિવર્સમાં લઈ જવાનું અને છેડમાં શું આ માઇનસ કરી દેવાનું કે એ ટુ ટુ માઇનસ એ ટુ વન. છેડમાં શું કરવાનું? ક્રોસ વેલ્યુનો સરવાળો અને તેને માઇનસ.
ओके देन खेलाड़ी बीना इष्टतम मिश्र व्यू शोधवानुं तेमां शुं करवानुं ए टू टू ने ऊपरनी तरफ रिटर्न लई जवानुं अने ते आपणुं सूत्र बनी जशे ओके सो आ रीते तमे दाखलो करी शको बीजगणितनी रीतना बराबर हवे आ रीतना आ रीतनो उपयोग तमे ज्यारे आगळ मेन तमारा दाखला हशे आ युनिटना 7-8 मार्कनो કે જેમાં તમારે સરસાઈના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ઉકેલ મેળવવાનો છે તેમાં પણ તમારે આ રીત ઉપયોગ કરવાની છે બરાબર તેમાં પણ તમારે આ રીતનો ઉપયોગ કરવાનો છે તો આ તમને બરાબર આવડવું જોઈએ ઓકે